વિધાનસભાની ચૂંટણીના જ્યાં પડઘમ વાગી રહ્યા છે ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને અલગ અલગ ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જઈને લોકોનો મત જાણી રહી છે કે લોકો શું વિચારી રહ્યા છે આ ચૂંટણીને લઈને તો અત્યારે આપણે આવ્યા છીએ વાંજ ગામમાં તો વાંજ ગામના લોકોનો મત જાણીશું મોટાભાઈ શું નામ છે તમારું નરેશભાઈ નરેશભાઈ શું લાગે છે કોની સરકાર બનવી જોઈએ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બીજેપી બીજેપી શા માટે સારું ચારું વિકાસના કામ સારા આપે તમારા ગામમાં શું શું વિકાસના કામ થયા છે રોડ રસ્તા ગટર પાણી વગેરે સમક્ષ બીજા પણ ઘણા બધા લોકો જોડાયેલા છે એમની જોડે વાત કરીશું શું નામ છે અજય તમારા ગામમાં શું અને આ વર્ષ દરમિયાન જેટલો પણ વિકાસ થયો છે અને જે વિકાસ નથી થયો તેના વિશે જણાવો વિકાસની અંદર તો સાહેબને કહેવાનું જ આવતું નથી જ્યારે વિકાસની વાતો આવે છે અમારા સાહેબ જોડે ત્યારે સાહેબ સામેથી એમ કહે છે કે હજુ તો મેં કંઈ વિકાસ કર્યો જ નથી વિકાસ તો મારા તમે માગશો નહીં હું સામેથી હાલીશ વિકાસ વિકાસની અંદર જ્યારે માગણી કરવાની હોય ત્યારે સાહેબ એમ કહે છે કે વિકાસ તો હજુ મેં કર્યો જ નથી કરીશ અને તમને એવું થશે કે ના ખરેખર આજુબાજુના વિસ્તાર કરતાં એવો વિકાસ કરીશ અને વિકાસ તો સામે દેખાઈ જ રહ્યો છે કે ગલીએ ગલીએ બ્લોક છે રોડ રસ્તાઓ જ્યાં ચાલી નથી ચાલીને નતા જઈ શકતા એવી જગ્યાએ રોડ બનાવી દીધા છે દામણ રોડ ગામની અંદર ગોળ પડતા અમે ગમે ત્યાં જાવ ત્યાં રસ્તાઓ એવા કરી દીધા છે પોરા અને દામણ રોડ કરી દીધા છે અને બાકી બીજું તો જે સમસ્યા છે એ બાબ જે સાહેબ અમારે ચૂંટણી આવશે તે સાહેબના રજૂઆત કરી અને તે સાહેબ કરી દઈશી અમે બીજી કઈ કઈ સમસ્યાઓ છે જેની રજૂઆત કરવાની હજુ બાકી છે સમસ્યાની અંદર તો અમારા ગામની અંદર કઈ રહી નથી પણ બાકી જે તે હશે એ સાહેબને ને મેં રજૂઆત કરીશું ઠીક છે બીજા પણ ઘણા બધા લોકો જોડાયા છે એમની જોડે વાત કરીશું મોટાભાઈ શું નામ છે આપનું બાબુભાઈ ઠાકોર બાબુભાઈ શું લાગે છે કોની સરકાર બનશે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી 100% બીજેપી બને સરકાર બીજેપી છે આ માટે બીજેપી એનો એનો કાર્ય હું બોલો હ હા કયા કયા કાર્યો થી તમે કાર્ય તો તમે ના કોઈ અમને ભઈ જણાવ્યું કોઈ ખેતરે જવા માટે આપણે નેરી નહી રહ્યું આકાડામાં રોડ બનાયા

બની જશે બીજેપીની બીજા પણ ઘણા લોકો જોડાયેલા છે તો એક મોટાભાઈ જોડાય છે એમની જોડે વાત કરીશું મોટાભાઈ શું નામ છે આપનું કાંતિભાઈ શકરાભાઈ ઠાકોર કાંતિભાઈ આપણા મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ અને કોની સરકાર બનવી જોઈએ સરકાર ગુજરાતની અંદર ભાજપની સરકાર બનવાની બનશે બનવાની કેવી પણ બની જ જાય છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને દેશના વડાપ્રધાન જે મોદી સાહેબ છે આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબના નામથી ગામે ગામ તમામ ગામોમાં અને ગુજરાત એક મોડલ બનાવ્યું છે ભારત એક મોડલ બનાવ્યું છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને જે સૂચના આપીને એ સૂચનાના હિસાબે જે કામો કરે છે નરેન્દ્ર મોદી વિશ્વમાં મોદી સાહેબનું નામ વખણાય છે એટલે ગુજરાતી તો ગુજરાતી જ કહેવાય એવા અમિતભાઈ શાહ નરેન્દ્ર મોદી સાહેબ જે ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે એ એ પ્રમાણે અમે ભાજપને સરકારને જીતાડી દીધી છે એમ જ માન માનું છે પણ હજુ પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે જે હાઇલાઇટ કરવાના બાકી છે જેમ કે અત્યારે ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે અને મોંઘવારી તો મોંઘવારીના મુદ્દે શું કહેશો મોંઘવારી મુદ્દામાં શું છે કે દરેકના પગાર વધ્યા જે સો રૂપિયા રોજ મળતો એની જોઈએ કે ત્રણસો ચારસો પાંચસો મળતા થઈ ગયા એટલે થોડીક મોંઘવારી પણ મોંઘવારી એટલી બધી નડતી નથી મધ્યમ વર્ગના લોકોને તો મોંઘવારી નડે છે તમને ખબર છે કે ગેસના બાટલાનો ભાવ અગિયારસો રૂપિયા થઈ ગયા છે તેલના ડબ્બાનો ભાવ ત્રણ છે તો સામાન્ય જે મધ્યમ વર્ગનો ગરીબ માણસ છે એને તો મોંઘવારી નડે છે શું કહેશો નહીં મોંઘવારી અહીંયા કોઈને નડતી નથી અને ખોબલેને ખોબલે વોટ નરેન્દ્રભાઈ મોદીના નામથી અમારા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વટવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપસિંહ ને અહીંયા વિકાસના કામો એટલા બધા કર્યા છે તે જયભાઈએ કીધું એમ કે કોઈ જગ્યા બાકી નથી રહી વિકાસના કામ માટે ભાઈએ એમ કીધું કે વિકાસ એટલે હજુ પ્રદીપસિંહ જાડેજા સાહેબ એવું કહેતા હતા કે હજુ વિકાસ જે મેં કર્યો છે એનાથી ઓવર વિકાસ મારે કરવાનો છે એવું પ્રદીપસિંહ જાડેજા સાહેબનું મંતવ્ય હતું અને પ્રદીપસિંહ જાડેજા સાહેબના થકી જે બાઉભાઈ બાબુભાઈ જાદવને અહીંયા ટિકિટ મળી છે અને એ બાબુભાઈ જાદવ ઉમેદવારને અમે ખૂબ બહુમતીથી જીતાડીશું કોંગ્રેસનું નામ આપનું નામ નિશાન મિટાડી દઈશું બીજા પણ ઘણા બધા લોકો જોડાયેલા છે અહીંની જે જનતા છે એ વિકાસને ઈચ્છી રહી છે તો બીજા એક ભાઈ જોડાઈ ગયા છે એમની જોડે વાત કરીશું મોટાભાઈ શું નામ છે આપનું ગોવિંદભાઈ સોડા ગોવિંદભાઈ આપણા મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાજપ શાસન કરી રહી છે શું લાગે છે પરિવર્તનની જરૂર છે આપના પહેલાં તો ટીવીના માધ્યમથી આપનો ખૂબ ખૂબ આભાર આપે મને બોલવાની તક આપી હું પણ અહીંયા ગઈટમ સરપંચ રહી ચૂક્યો છું એટલે હું પહેલાં તો એ જાણકારી આપી દઉં તમને આપે મોંઘવારીની વાત કરી સાડા ત્રણ લાખનું મકાન બેન વર્ષો સુધી આપણે જોયું છે કે સાડા ત્રણ ચાર લાખમાં મળતું તો એ જ મકાન આજે પચીસ લાખ ભાવ થઈ ગયો છે જેમ કે આપણે મોંઘવારીની વાત કરીએ કે આપણે ત્રણસો રૂપિયા રોજ હતો એ પાંચસો રૂપિયા થયો છે મોંઘવારી વધી છે ખરી પણ આડે જોવા જઈએ તો બીજો કોઈ ફાયદો આગળ થયેલો છે અને વિકાસના કામમાં જોઈએ તો મારા પાંચ વર્ષ દરમિયાન વીસ કરોડના કામ માન્ય શ્રી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારમાં અમને ગામને વીસ કરોડના રોડ મળેલા છે ખાનગીકરણના મુદ્દે શું કહેશો દરેકે દરેક વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે તો હવે બેન ખાનગીકરણ તો એવું છે કે સરકારના માધ્યમથી જો આપ કહી રહ્યા છો તો ખાનગીકરણ એટલું છે કે જે જે એજન્સીઓ જેમ કામ કરી રહી છે ખાનગીકરણનું એટલું કે ગવર્મેન્ટ આજે બધી જગ્યાએ પહોંચી તો વળે છે પણ ખાનગીકરણ કરવાનું માત્ર માત્ર કારણ એટલું છે કે નાનામાં નાનો છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે પોતાનું જે વ્યક્તવ્ય વક્તવ્ય છે એ પોતાના નાના નાના છેડા સુધી એને પહોંચે શું લાગે છે જે રીતે રાજ્યનો વિકાસ થયો છે એવી રીતે છેવાડાના માણસનો જે ગામડામાં રહે છે એ માણસનો પણ એટલો વિકાસ થયો છે બસ તમે આ ગામ છે ખાલી વાંચ ગામની જ હું વાત કરું છું ગામમાં લગભગ અમારા સોળ પરા વિસ્તાર છે સોળે સોળ પરા વિસ્તારમાં તમે છેવાડાના છેવાડા ઘરે તમને જવાની છૂટ છે તે પણ નળ નળ છે જલ યોજના પાણીની લાઈન ગટર લાઈન મળશે તદ ઉપરાંત આપણા વિસ્તારમાં રોડ શેક છેવાડાના ત્રણ ચાર ઘર છે તો પણ ડામરનો રોડ સાડા ત્રણ કિલોમીટરનો ડાબીપરા વિસ્તારમાં આપેલો છે એ માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહ રાજા સાહેબે આપ્યો છે બીજા પણ એક ભાઈ જોડાયા છે એમની જોડે વાત કરીશું મોટા ભાઈ શું નામ છે દશરથ ઠાકોર દશરથ ભાઈ આપણા જે હવે મુખ્યમંત્રી બનશે એમની જોડે શું શું આશાઓ છે કઈ રીતની અપેક્ષાઓ રાખી રહ્યા છો

कहीं से भी देखने जाइए कोई भी एरिया से देखने जाइए तो यहाँ से सिटी तकरीबन दस किलोमीटर दूर है लेकिन हम आज जिस जगह पे खड़े हैं मुझे ऐसा नहीं लगता है कि कोई भी सिटी से ये कम है हर घर घर तक रोड है खेत तक रोड है घर की तो बात ही जाने दीजिए गली गली में रोड है जो की गाँव में कीचड़ का सामना बारिश में करना पड़ता है आज हमें कीचड़ देखने को नहीं मिलता है हर चीज से हम खुश हैं और गाँव में जो गटर की मेन समस्या होती है पानी पीने की दो किलोमीटर दूर महिलाएं पानी लेने के लिए जाती थी वो सारा सुविधा आज घर में अवेलेबल है तो इससे बढ़कर खुशी और क्या हो सकती है रही बात बात खानगीकरण की जो 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 आप कर रहे थे तो पहले जो, इसके पहले इसके गवर्नमेंट का था उसमें सिर्फ अगर एक झाड़ू लगाने वाला भी बंदा चाहिए तो पढ़ा लिखा और कंपटीशन पास करके वहां तक जाना पड़ता था और अभी क्या है कि खानगीकरण होने के बाद अगर किसी के घर में पढ़ाने की कैपेसिटी नहीं है सब लोग एक जैसे नहीं होते हैं वहां पे भी कुछ लोग ऐसे होते हैं कि गरीब है उनकी परिस्थिति खराब है खाने को मुश्किल से जुटता है बच्चे को कहाँ से पढ़ाएंगे तो आज उनका बच्चा भी धार लीजिए कि रेलवे स्टेशन है खानगीकरण हो गया तो कुली का काम एटलीस्ट एक मजदूर वर्ग अंगूठा छाप भी वहां पे करके अपना घर का गुजारा चला रहा है और रही महंगवारी की तो जो पांच रुपए किलो मिलता था उस टाइम का उनका वेतन पचास रुपया था और अभी गैस का बाटला अगर हजार रुपया हो गया तो वहां कोई भी बंदा ऐसा नहीं है इवन अगर अंगूठा छाप भी है तो वो कम से कम पंद्रह हजार रुपया महीना कमा रहा है पहले के जो फैमिली थे सस्ता जरूर था लेकिन आबादी भी बहुत थी और अभी महंगाई बढ़ गई तो आबादी पे भी लोग घर में कंट्रोल कर लिए घर घर जा करके देखिए एक से दो बच्चा तो बहुत हो गया क्यों भाई महंगाई बढ़ रही है तो महंगाई कहाँ पे नड़ी पचास रुपया कमा के इंसान पचास परिवार का गुजारा घर में करता था अभी पचास हजार कमा के मात्र मियाँ अभी हम दो तो हमारे दो का गुजारा कर रहा है तो महंगाई कहाँ लड़ी और अभी तो... गुजरात के अंदर बेरोजगार लोगों की संख्या ज्यादा है क्या कहेंगे बेरोजगार लोगों देखिए मैडम ऐसा नहीं है बेरोजगार सिर्फ गुजरात में नहीं अगर देखने जाइए तो ये पूरे भारत वर्ष की थोड़ी बहुत तो समस्या होती है अब जहाँ पांच बर्तन है वहाँ खटपट तो होने वाला है ठीक है कुछ पढ़े लिखे लोग भी बेरोजगार हैं और कुछ नहीं पढ़े लिखे लोग भी अच्छे काम कर रहे हैं तो बस उनको एक ध्येय होना चाहिए कि मुझे कुछ करके जीना है बैठ के नहीं जीना है पर रोजगारी देने का काम तो सरकार का है ना रोजगारी देने का काम सरकार का है अभी जैसे सारे चीज खानगीकरण हो गया है तो वहाँ पे अगर आप कम भी पढ़े लिखे हैं तो आप जाके इंटरव्यू दीजिए वहाँ पे सिलेक्शन लीजिए वहाँ पे आप काम कीजिए कर सकते हैं अगर आपके मंजिल मजबूत है तो और गांव के लोगों को और कौन कौन सी सुविधाएं अभी मिलनी चाहिए गांव के लोगों को तो अभी तक जितनी सुविधा मिलनी चाहिए थी मैम सारा चीज तो हर चीज सामने दिख रहा है आपके गांव में स्मार्ट स्कूल है बिल्कुल है मैम अभी किड्स का ही है वो तो मैं ही चला रही हूँ मैं एक टीचर भी हूँ यहाँ पे मुझे दस साल हो गया किड्स का है, है ट्यूशन क्लास प्राइवेट है क्या सरकारी है आ, नहीं मैम प्राइवेट है मैं अपने खर्चे पे बच्चों को एजुकेटेड बनाती हूँ सारा एक्टिविटी भी देती हूँ हु, नाइन्थ तक ट्यूशन है तो ट्यूशन क्लासेस में भी मैं हर वो एक्टिविटी देती हूँ हु, जो बच्चे पैसे भर के दूसरे जगह करते हैं वो एक्टिविटी मैं फ़्री में देती हूँ और इससे हमारे गाँव के लोग सब लोग खुश हैं बच्चे भी खुश हैं लड़कियों को कहीं बाहर जाना नहीं पड़ रहा है लड़कियों को घर बैठे एजुकेशन एक्टिविटी मिल रहा है गाँव वाले का सहयोग है और तो आपके हिसाब से अभी परिवर्तन की जरूरत है कि यही सरकार चलनी चाहिए अभी यही सरकार चलनी चाहिए अभी जैसे बीजेपी का सरकार है तो प्रदीप सिंह जाडेजा जी हैं कभी भी जरूरत पड़ती है गांव में आए दिन आते ही रहते हैं मुलाकात लेते रहते हैं हमसे भी बड़े बड़े लोग हैं जब उनकी जरूरत कहीं पे अगर ऐसी पड़ेगी मुझे तो नहीं लगता है जहाँ पे उनकी जरूरत पड़ेगी वो लोग हाजिर हैं और वो लोग करवा लेंगे बाकी बीजेपी के सरकार से हम खुश हैं बीजा एक मासी पर जुड़ाया है जोड़े बात करी नाम छे भारती बेहन માસી શું લાગે છે તમારા ગામમાં શું શું સમસ્યાઓ છે અને તમે એક મહિલા છો ગૃહિણી છો એટલે તમને વધારે ખબર હશે કે આટલી આટલી વસ્તુની ગામમાં જરૂર છે શું કહેશે અમારા ગામમાં તો જે જરૂર પડે છે એ વસ્તુ અમને મળી જ જાય છે બાકી તો અમારા કાંતિ કાકા છે પ્રદીપસિંહ છે મોટા મોટા લોકો છે એ બધા આવી જાય છે અમારે કોઈ વાતની જરૂર નથી પડતી કોઈ જાતની જરૂર નથી પડતી બાકી એક સરકાર બનવી જોઈએ આપણે મોદી સાહેબ જ આવવા જોઈએ બાકી તો આપણા બીજું જે કહે આપણે નહીં જોવાનું બાકી મોદી જ આવવા જોઈએ તો આ છે વાંજ ગામની જનતા જે કહી રહી છે કે મોદી સરકારે જ બનવી જોઈએ તેઓએ આ જે ગામનો વિકાસ જોયો છે આ ગામમાં લગભગ સિત્તેરથી એંસી ટકા વિકાસ થયો છે અને જેટલા પણ વિકાસના કાર્યો થયા છે એ કાર્યોથી વાંજ ગામની જે જનતા છે એ ખુશ છે કેમેરા પર્સન નીતિન બગડા સાથે અનિતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ